સાબરકાંઠામાં લંપી વાયરસના સંક્રમણને અટકાવવા માટે કલેકટરનું જાહેરનામું એક તાલુકામાંથી બીજા તાલુકામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ ફરમાવ્યો છે પશુઓના વેપાર પશુમેળા પશુ પ્રદર્શન પશુ સાથેની રમતો અને પશુઓને એકઠા થવા પર પ્રતિબંધ છે લંપીગ્રસ્ત પશુઓ લંપીગ્રસ્ત પશુઓના મૃતદેહને ખુલ્લા છોડી દેવા તથા લાવવા લઈ જવા પર પણ પ્રતિબંધ છે તો રોગી પશુઓની જગ્યાને સ્વચ્છ રાખવા માટે પણ વ્યવસ્થા કરવા જણાવ્યું છે સમગ્ર રાજ્યમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ત્યારે સાબરકાંઠામાં લંપી વાયરસના દસ કેસ નોંધાયા છે લંપી વાયરસના કેસ સામે આવતા જ પશુ વિભાગ સતર્ક બન્યું છે પશુ વિભાગ પાસે સાત હજાર રસીના ડોઝ છે જેને લઈ ઈડર પાંજરાપુરમાં ત્રણ હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા છે સર્વેલન્સની ટીમે પણ કામગીરી શરૂ કરી છે જે દસ કેસ સામે આવ્યા છે તે તમામ પશુઓનું ચેકિંગ કરવામાં આવ્યું પશુપાલકોને જરૂરી સૂચન પણ અપાયા ગઈકાલે કેસ દેખાયા છે એની દરેકની તમામની અમારા અધિકારીઓએ મુલાકાત લીધી છે એની સારવાર પડ કરી છે અને એને જે એના માટે આઇસોલેશન કરવું પડે કે જાનવરને જુદું રાખવું પડે એ બધી તમામ વ્યવસ્થા કરી અને એનું ફોલોઅપ ચાલુ છે તો સાબર ડેરીમાં લંપી વાયરસની ચિંતા વચ્ચે જ દૂધની આવક વધી છે એક જ અઠવાડિયામાં અઠ્યાવીસ હજાર લીટર દૂધની આવક લંપી વાયરસને લઈ દૂધ સંપાદનમાં પણ કોઈ જ અસર નથી થઈ સાબર ડેરીએ ત્રણ મહિના પહેલા જ રસીકરણની શરૂઆત કરી હતી અને ચાર દિવસમાં નવ હજાર પશુઓને અપાય છે રસી પચાસ હજાર પશુઓને રસીકરણ કરવામાં આવશે સાબર ડેરી દ્વારા અગમચેતી રાખી અને રસીકરણ કરાયું છે આ પાટણ જિલ્લાના પાંચ તાલુકાના વીસ ગામોમાં લંપી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે પાટણમાં લંપીના વધુ ચુમ્બાળીસ કેસ નોંધાતા કુલ કેસનો આંક એકસો પચાસ પહોંચ્યો છે ત્યારે સાંતલપુરમાં એક અને દાત્રાણા ગામે ત્રણ પશુના મોત નીપજ્યા છે હરીરાટી વ્યાપી ગઈ છે પશુઓના મોતથી લંપી વાયરસના વધતા કેસોથી પશુપાલકોની ચિંતા વધેલી છે બનાસકાંઠામાં લંપી વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને ત્યારે પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે લંપીનું કહેર વધારે ન વકરે તે માટે જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જેમાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર અમીરગઢ ગુંદરી નેનાવા સહિતની તમામ બોર્ડર પશુઓ માટે સીલ કરવામાં આવી છે અને તમામ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે જે રીતે કોરોનાની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે જ રીતે આ લંપી વાયરસને લઈને અત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે પશુઓ છે તેમના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે એક સ્થળેથી બીજા સ્થળે પશુઓની હેરફેર કરવી નહીં અને જો હેરફેર કરવામાં આવશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જો રાજસ્થાન તરફથી કોઈ પણ પશુઓ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે બનાસકાંઠાની જે તમામ ચેકપોસ્ટો છે તે તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામ જે ટ્રકો અહીંથી નીકળતી હોય છે તમામ ટ્રકોને ચેક કરવામાં આવે છે અને ચેક કર્યા બાદ આ ટ્રકો અહીંથી પસાર થાય છે અને જે ટ્રકો હોય છે તેમાં કોઈ પણ પશુઓ છે કે નહીં તેનું પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને તે ઉપરાંત જે ચેકપોસ્ટો છે તે તમામ ચેકપોસ્ટો ઉપર લંપી વાયરસને લઈને અત્યારે બોર્ડો પણ મારવામાં આવ્યા છે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે જે આ બોર્ડ લગાવે આવ્યા છે અને કોઈ પણ સ્થળેથી જે પશુ છે તે બીજા સ્થળે ના જાય તેના માટે પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે કિશોર તુવર ન્યુઝિન ગુજરાતી બનાસકાંઠા